तो नवरात्रि पर्व ने हम गणतरी दिवसों बाकी रहा है तरह नवली नवरात्रि गरबा ने रास में उपयोग में लवाता दांडिया क्या बने तेमज आ गाम में बनता दांडिया की विदेश में मांग वधी छे जाणिए आ समग्र अहेवाल। टीवी स्क्रीन पर देखाता आ दृश्य छोटाउदेपुर जिला ना संखेड़ा गामना छे। अहीं गामनी महिलाओं अने पुरुषों दांडिया बनावामां व्यस्त छे। संखेड़ा गामना खरड़ी समाजना 200 परिवारों सागना लाकड़ामांथी दांडिया बनावे छे। तेओ जे दांडिया बनावे छे ते सागना लाकड़ामांथी बने छे अने तेमांथी बनावेला कलर दांडिया गुजरातमां ज नहीं परंतु अन्य राज्योमां तेमज विदेशमां पण मोकलवामां आवे छे। संखेड़ा दांडिया देश विदेश में वखणाय छे। आप तस्वीरों में जोई रह्या छो नवरात्रि आवतानी साथे ज जे कारीगरों से दांडिया की तैयारी करे छे। दांडिया बनावामां आवी रह्या छे। आप तस्वीरों में जोई रह्या संखेड़ा दांडिया जे सागना लाकड़ामांथी जे घाट आपी तेने बनावामां आवी रह्या छे। अहींया जे संखेड़ा 200 थी वधु परिवारों दांडियाना धंधामां संकळायेला छे, साथे साथे फर्निचरना उद्योगमां पण संकळायेला छे। दांडिया देश विदेशमां जाय छे, बधी जग्याए बरोडा छे, अमदावाद छे, मुंबई छे, दिल्ली छे, બધી જગ્યાએ જાય છે, અમેરિકા બી જાય છે, કેનેડા બી જાય છે। અમારા દાંડિયાનું બધે પ્રખ્યાત છે। દાંડિયા ગરબા આવે એટલે 2 મહિના પહેલા અમે દાંડિયાના સંખેડા દાંડિયાની પ્રખ્યાત છે એ અમે દાંડિયા બનાવીએ છીએ। દાંડિયા બનાવનાર વેપારીઓનું કહેવું છે કે તેમની આ પરંપરા ખૂબ જ જૂની છે। પહેલા તેઓ પોતાના હાથથી દાંડિયા કોતરતા હતા, પરંતુ હવે તેઓ ધીમે ધીમે મશીનનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમને દાંડિયા બનાવવામાં સરળતા રહે છે, તેમજ ખૂબ જ ઝડપથી કામ થાય છે। कोरोना काल पछी आ वर्षे नवरात्रिनो तहेवार उजवाशे त्यारे दांडिया बनावता लोकोने पण सारी एवी रोजगारी मळी रहेशे। आ साग आवे छे एमपी माथी अने आ 400 वर्ष अमारो जूनो धंधो छे बाप दादा वखतनो अने एमपी माथी साग लाया पछी अमे अहींया 100 मिलनी अंदर अमारे जे प्रमाणनुं माप होय ए प्रमाणे अमे साइज वेरावीए छे 100 मिलमां अने त्यांथी आया पछी घरे टर्निंग करीए। टर्निंग कर्या बाद पछी एने कलर करवानी अंदर आवे छे અને કલર કર્યા પછી માર્કેટની અંદર એ વસ્તુ વેચાય છે। અને કોરોના કાળ દરમિયાન અમારા ખરાબ દિવસ હતા, પણ અત્યારે ભગવાનની કૃપાથી સારું છે અને દાંડિયાનો ઓર્ડરો બહાર પરદેશથી બધેથી ઓર્ડર આવ્યા છે એટલે અત્યારે દાંડિયાનું કામ પૂર જોશમાં ચાલુ છે। બધા સાથે મળી કામ કરીએ છીએ અને દાંડિયા બનાવીએ છીએ। તમારા દાંડિયાની વિશેષતા શું છે? કારણ કે સંખેડાના સાગના દાંડિયા એટલે વર્ષોથી પરંપરા ચાલતી આવી છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામે રહેતા ખરાડી સમાજના લોકો લગભગ છેલ્લા ઘણા વર્ષોથી દાંડિયા બનાવે છે। આ ગામના મોટા ભાગના લોકો દાંડિયા બનાવી રોજગારી મેળવી પોતાનું જીવન ગુજારે છે। અહીંયા જે કલર કામ થાય છે તે અલગ પ્રકારનું થાય છે। અહીંના દાંડિયા સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે, જેના કારણે અહીંયાના દાંડિયાની ભારે માંગ રહે છે। છોટાઉદેપુર જિલ્લાના ખરાડીવાસ છે, તેઓ 2 વર્ષ સુધી કોરોના કાળની અંદર નંદો રોજગારમાં માર ખાધો હતો, નુકસાની વેઠી હતી, પરંતુ આ વર્ષે નવરાત્રિ તેઓના માટે એક સારી નવરાત્રિ અને સારા દિવસો તરીકે આવી છે, કારણ કે સમગ્ર જે પરિવારો છે તે દાંડિયા બનાવવામાં વ્યસ્ત બન્યા છે અને રોજગારી પણ મળી રહી છે। રફીક ધણીવાલા, GSTV।